નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. સુપરફાસ્ટ સમાચારોનો સિલસિલો શરૂ કરીએ. પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં હજુ પણ બે દિવસ વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં છ વર્ષમાં ઉત્તમ ચોમાસું. ભાદરવામાં પણ મન મૂકીને વરસ્યો. 2013માં 46.25 ઇંચ વરસાદ હતો. આ વખતે સરેરાશ 113.55% વરસાદ. અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ થતા ધાતરવડી ડેમ થયો ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. અમરેલીમાં પડ્યો ધોધમાર વરસાદ. ખારી નદીમાં આવ્યું પૂર. બગસરા સહિત ગ્રામીણ વિસ્તારોમાં પડ્યો વરસાદ. બગસરાના કુંકાવાવ નાકા પર ભરાયા પાણી. કાગદડી સમઢિયાળામાં વરસાદ. હામાપુર ગામ સહિત તાલુકામાં વરસાદ. જામનગરમાં વરસાદી માહોલ. જામનગર શહેરમાં પડ્યો ધોધમાર વરસાદ. ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં આવ્યું ઘોડાપૂર. માધવરાય મંદિર ફરી થયું પાણીમાં ગરકાવ. સમગ્ર મંદિર થયું પાણીમાં ગરકાવ. સતત પાંચમી વાર માધવરાય પાણીમાં ડૂબ્યા. દ્વારકાના જામ ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ખંભાળિયામાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ભારે વરસાદથી ખંભાળિયાના મુખ્ય બજારોમાં ફરી વળ્યા પાણી. ગાજવીજ સાથે ખંભાળિયામાં પડ્યો ધોધમાર વરસાદ. જૂનાગઢના માળિયા હાટીનામાં પડ્યો 1 ઇંચ વરસાદ. મુખ્ય માર્ગો પર વહ્યા પાણી. ધોરાજીમાં પવન સાથે પડ્યો વરસાદ. આ વરસાદના પગલે લોકોમાં ખુશીની લહેર જોવા મળી. રાજકોટ શહેરમાં સાર્વત્રિક વરસાદ. લોધિકામાં પડ્યો ભારે વરસાદ. લોધિકાથી ચાંદલી જતો રસ્તો થયો બંધ. કોઝવે પર ફરી વળ્યા પાણી. દ્વારકાના ખંભાળિયાના લોકોના ઘરોમાં ભરાયા પાણી. બ્રજધામ સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ભારે વરસાદ પડતા ભરાયા પાણી. દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ. 2 કલાકમાં તોફાની બેટિંગ કરતા પડ્યો 6 ઇંચ વરસાદ. ભારે વરસાદથી સર્જાઈ હાલાકી. લોકો મુશ્કેલીમાં મુકાયા. અનેક રસ્તા પર ભરાયા પાણી. ભાવનગર જિલ્લામાં મેઘાનું ફરી આગમન. જિલ્લાના સિહોર, સોનગઢ, પાલીતાણા સહિતના પંથકમાં મેઘાની રી એન્ટ્રી. જિલ્લાના તાલુકા મથકોના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ. જિલ્લામાં સારા વરસાદથી જગતનો તાત ખુશખુશાલ. અરવલ્લીના ગોરિયા પાસે ધસમસતા પાણીમાં કોઝવેમાં તણાઈ બાઇક. બાઇક સાથે 3 યુવકો પણ તણાયા. સ્થાનિકોએ 3 યુવકોનો કર્યો બચાવ. કોઝવેમાં પાણીનો પ્રવાહ વધતા તણાઈ હતી બાઇક. નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો. ડેમની સપાટી હાલ 136.84 મીટર. ડેમના 23 દરવાજા ખુલ્લા કરાયા. 4.15 મીટર સુધી ગેટ ખોલાયા. ગોરા બ્રિજ પાણીમાં ફરી બંધ કરાયો. એમપીના 2 ડેમમાંથી પાણીની આવક થઈ. નર્મદા નદીમાં આવ્યું ઘોડાપૂર. 3 જિલ્લાના કાંઠાના ગામોને અપાયું એલર્ટ. નર્મદા, ભરૂચ, વડોદરામાં થઈ અસર. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આસપાસ ભરાયા પાણી. નર્મદા ડેમમાં પાણીની મબલક આવક. ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂરની સ્થિતિ. કાંઠાના 23 ગામોને એલર્ટ કરાયા. ગોરા બ્રિજ પાણીમાં. બ્રિજ ફરીથી બંધ. 5 દિવસથી બ્રિજ બંધ. 8 ગામોને અસર. ગણેશ વિસર્જનમાં પણ મુશ્કેલી. સાબરકાંઠામાં બળદ પગલા ધોધ ફરીથી જીવંત. ભારે વરસાદ બાદ આ ધોધ ફરીથી જીવંત થયો. ધોધને જોવા માટે પ્રવાસીઓ ઉમટ્યા. ગિરિકંદ્રાની વનરાજી સોળે કળાઈ ખીલી. અમદાવાદમાં તળાવોમાં આવ્યા નવા નીર. શહેરના 21 તળાવોની સપાટી વધી. વસ્ત્રાપુર તળાવ છલોછલ ભરાયું. ઇતિહાસમાં પહેલી વખત તળાવ ભરાયું. વાંદરવડ તળાવ ઓવરફ્લો થયું. દ્વારકામાં કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ. ધતુરિયા, રાજભરા અને દુધિયા ગામમાં વરસાદ. ભારે વરસાદથી નદી નાળા છલકાયા. ગાંધીધામમાં રખડતા ઢોરોનો ત્રાસ. ટ્રાફિક પોલીસ જવાન બન્યા ભોગ. રોડ પરથી આખલાને દૂર કરવાનો કર્યો પ્રયાસ. આખલાએ હુમલો કરતા જવાન ઘાયલ. ઘાયલ જવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ. પાલિકાની બેદરકારીમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો. સુરતમાં જર્જરિત કાચા મકાનોનો ભાગ તૂટ્યો. મકાન ખાલી હોવાથી જાનહાનિ નહીં. મણિભદ્ર મંદિર પાસે બની ઘટના. ફાયર વિભાગની ટીમ સ્થળ પર. ફાસ્ટ સમાચારો પર. માંગરોળના કાંઠા વિસ્તારમાં વરસાદ. દરિયાઈ પટ્ટીમાં ધોધમાર વરસાદ. 4 થી 5 ઇંચ વરસાદ ખાબક્યો. કામનાથ પાસેનો રસ્તો બંધ. ઘણા ગામો તાલુકા મથકથી વિખૂટા. અમરેલીમાં પાણીના પ્રવાહમાં બોલેરો જીપ તણાઈ ગઈ. વડિયાના બરવાડા બાવળ ગામે બની ઘટના. બેઠા પુલ પરથી પસાર થતા જીપ તણાઈ. જીપમાં સવાર 4ને સ્થાનિકોએ બચાવ્યા. ભરૂચમાં નર્મદા નદીના પાણી. દાંડિયા બજારમાં પૂરના પાણી ઘૂસ્યા. ભૃગુ ઋષિ મંદિરથી બજાર સુધી આ પાણી ફરી વળ્યા. બજારમાં પાણીથી જનજીવનને વ્યાપક અસર.
ભરૂચમાં પાણી ઘૂસી જતા લોકો ફસાયા, ફરી એક પોલીસ જવાને બતાવી તેની બહાદુરી. પોલીસ જવાને નાના બાળકને ઉચકી ધસમસતા પ્રવાહમાંથી કર્યું રેસ્ક્યુ. નર્મદા ડેમના 23 દરવાજા ખોલાતા ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીએ, મોતી બજારમાં ભરાયા પાણી, વેપારીઓને ભારે નુકસાન. જૂનાગઢના માળિયા હાટીનામાં 1 ઇંચ વરસાદ વરસ્યો, મુખ્ય રસ્તા પર વહ્યા પાણી, રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. વરસાદને પગલે લોકોમાં આનંદ, ખેડૂતોએ પણ વરસાદ વરસતા હાશકારો અનુભવ્યો. જૂનાગઢમાં બાટવા ખારો ડેમ ઓવરફ્લો થયો, ડેમના 6 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા. નીચાણવાળા ગામોમાં અપાયું એલર્ટ, ભલગામ, કોડબાવ, એકલેરા અને સમેગામાં એલર્ટ અપાયું. ડભોઈના નર્મદાના પાણીની સપાટી સ્થિર થઈ મલ્હારરાવ ઘાટની સપાટી વટાવી કોટ ફળિયા સુધી નદીના પાણી આવ્યા. ચાંદોદથી નંદીરિયા ગામનો વ્યવહાર ખોરવાયો, 5 પીપળા માર્ગ હજુ પણ પાણીમાં ગરકાવ. જેતપુરના ચારણીયા ગામમાં નદીમાં પૂર, ચારણીયાના બેઢી ધાબી પર પાણી ફરી વળ્યા. નદીમાં ઘોડાપૂર બાદ અવરજવર બંધ, લોકોને ભારે હાલાકી. ભાવનગરના ભાલ પંથકમાં ધોધમાર વરસાદ, ભાલમાં આવેલી નદી બે કાંઠે વહી પછી ગામમાં પાણી ભરાયા, વલભીપુર પાસેના ગામોમાં પાણી ભરાયા. સુરતની તાપી નદી બંને કાંઠે વહી, ઉકાઈ ડેમમાંથી સતત 1,27,000 ક્યુસેક પાણી છોડાતા નદીમાં પાણીની આવક વધી. નદીમાં પાણીની આવક વધતા કોઝવે ઓવરફ્લો થયો, કોઝવે વટાવી ભયજનક સપાટી, હાલમાં 8.50 મીટર પરથી વહી રહ્યો છે કોઝવે. અમદાવાદમાં વરસાદે રેકોર્ડ તોડ્યો, 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ગઈકાલે સરેરાશ 3.39 વરસાદ નોંધાયો, સપ્ટેમ્બરમાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ. અમદાવાદમાં તળાવોમાં આવ્યા નવા નીર, શહેરના 21 તળાવોની સપાટી વધી, ડ્રેનેજ જોડાણો કપાતા પાણી ઓસર્યા, વાંદરવાટ તળાવ ઓવરફ્લો થયું. મહેસાણાની ધરોઈ ડેમની સપાટીમાં વધારો, ડેમની સપાટી હાલ 614.20 ફૂટ થઈ ઉત્તર ગુજરાતની જીવાદોરી છે ધરોઈ ડેમ. ધોરાજીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. ગીર સોમનાથના તાલાળામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ, કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ, ઉનામાં ઝરમર વરસાદ, તો સુત્રાપાડા પંથકમાં રાત્રિના ધોધમાર વરસાદના કારણે ખેતરો થયા પાણીમાં તરબોળ. અમદાવાદમાં વરસાદ બાદ ખાડા રાજ, વરસાદ બાદ ઘણા રસ્તાઓ ધોવાયા, રોડ પર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન, ખાડાઓને કારણે અકસ્માતનો ભય. અમદાવાદમાં ભૂવાઓનું રાજ, રન્ના પાર્ક પાસે મોટો ભૂવો પડ્યો, ભૂવાના કારણે બીઆરટીએસને અપાયું ડાયવર્ઝન, 25 દિવસથી પડેલા ભૂવાથી હાલાકી. સોમનાથ ભાવનગર હાઈવે બિસ્માર હાલતમાં, નેશનલ હાઈવે પર ખાડાઓનું રાજ, ધોધમાર વરસાદ બાદ હાઈવે ધોવાયો, કોડીનાર સુધીનો રસ્તો ધોવાયો, 25 કિલોમીટરનો રસ્તો પાર કરવા 1.5 કલાકનો સમય, ખાડાઓને કારણે અકસ્માતનો ભય. જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચ વરસાદ, કામનાથ નદી બે કાંઠે થઈ, કામનાથ પુલ પરથી પાણી ફરી વળ્યા, ઘણા ગામોનો તાલુકા મથકેથી સંપર્ક તૂટ્યો, શેખપુર, લંબોરા અને ચોટલીવીડી, વીરપુરમાં ભારે વરસાદ. સુરતમાં પણ વરસાદમાં ધોવાયા રસ્તાઓ, ખરાબ રસ્તાઓથી રાહદારીઓ પરેશાન, સુરત નગરી બની ખાડા નગરી. વરસાદ બાદ ગોધરામાં વિકટ સ્થિતિ, પાલિકાના પાપે સ્થાનિકો પરેશાન, રસ્તા પર લીલ જામી જવાના કારણે લોકોને લપસવાનો ભય, રસ્તાનું કામ પૂર્ણ ન થતા સમસ્યા સર્જાઈ, ગંદકીને કારણે રોગચાળાની ભીતિ, ચીમકી બાદ આરોગ્ય તંત્રએ કામગીરી હાથ ધરી. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને પગલે સંભવિત ઉમેદવારોમાં જોવા મળી દોડધામ, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બાદ મોરવા હડફથી નિમિષા સુથાર આગળ આવ્યા, નિમિષાબેને ગણપત વસાવાને મળી કરી રજૂઆત. જીતુ વાઘાણીના ગીર પ્રવાસ મામલે જીતુ વાઘાણીએ કર્યો ખુલાસો, હું પણ સામાન્ય વ્યક્તિની જેમ ગયો હતો, હું કોઈ પ્રતિબંધિત વિસ્તારમાં નથી ગયો, જ્યાં ગયો તે સત્તાધાર વિસાવદરનો રસ્તો હતો, મેં કોઈ નિયમ નથી તોડ્યા. મોરારી બાપુના સમર્થનમાં હવે ત્રિપાક સાધુ સમાજ સામે આવ્યો, ત્રિપાક સાધુ સમાજે વિવેક સ્વરૂપ સ્વામી મોરારી બાપુની માફી માગે તેવી માગણી કરી છે. ત્રિપાક સાધુ સમાજ વતી ડોક્ટર રામેશ્વર બાપુ હરિયાણીએ જણાવ્યું છે કે જૂનાગઢમાં જગુ બાપુ અને ઇન્દ્રભારતી બાપુએ સનાતન ધર્મને લઈને સુંદર સંદેશ સમાજને આપ્યો જે વંદનીય છે. ડભોડીમાં ઉર્ફે ધનજી ભૂગર્ભમાં આગોતરા જામીન રદ થવાથી ગભરાયો ધનજી, પોલીસે શરૂ કરી ધનજીને પકડવા કાર્યવાહી, સાયબર ક્રાઇમની ટીમની પોલીસ લેશે મદદ, ભાડાનું મકાન ખાલી કરવા છે નોટિસ, ધનજીએ ખાલી કરવું પડશે મકાન. વલભીપુરના મોણપરમાં વરસાદ બાદ નુકસાન, ખેતરોમાં પાણી ભરાતા નુકસાનની ભીતિ, કપાસ અને જુવારના પાકને નુકસાનની રાવ. સુપ્રભાત સમાચારોમાં અત્યારે આટલું જ, થોડી જ વારમાં આપ જોઈ શકશો આપણું ગુજરાત. નમસ્કાર.